તો ચાલો નોટ અને બોલપેન લઈને મારી સામે બેસી જાઓ. આજે પૂરક વાચનમાં પાઠ બે, રાષ્ટ્રકાર સ્વરૂપ. એમના કવિ છે વાસુદેવ શરણ અગ્રવાલ. એને આપણો રાષ્ટ્રના સ્વરૂપ, રાષ્ટ્ર પ્રત્યેની એક આપણે નાગરિક છીએ, દેશના આપણા રાષ્ટ્રના નાગરિક છીએ, તો નાગરિકની કર્તવ્ય ફરજ કેટલી હોય છે એના વિશે એમણે આપણે માહિતી આપી છે. તો આપણે સૌ પ્રથમ પાઠનો સાર જોશું કે લેખક છે એમ કહે છે કે હરેક નાગરિક છે એને રાષ્ટ્રનું સ્વરૂપ છે એ સમજવાની જરૂર હોય છે. અગ્રવાલ એવું કહે છે, વાસુદેવ શરણ અગ્રવાલ, કે રાષ્ટ્રની ભૌતિક સ્વરૂપનો પરિચય હોવો જોઈએ, પછી એમના કર્તવ્ય શું છે એની ખ્યાલ હોવી જોઈએ, એના અંગ શું છે, પછી એના જનજીવન કેવું છે રાષ્ટ્રની અંદર, રાષ્ટ્રના સંસ્કૃતિ કેવી છે, રાષ્ટ્રની સંસ્કૃતિના લક્ષણો શું છે, અને પૂર્વજનોની જે નીતિઓ પરંપરા શું છે એ રાષ્ટ્રની અંદર, રાષ્ટ્રના સ્વરૂપની અંદર આવે. તો આપણે સૌ પ્રથમ એમનો બધાનો પરિચય મેળવવો જોઈએ. કવિ એમ કહે છે કે રાષ્ટ્રનું ભૌતિક સ્વરૂપ છે એમનો રાષ્ટ્ર વિશેની પરિચય હોવો જોઈએ. તો કે પરિચયની અંદર શું આવે, તો કે આપણી ધરતી છે, ભૌતિક વાતાવરણ છે, એની આપણે જરૂરી માહિતી હોવી જોઈએ. પછી એની અંદર જનજીવન કેવું છે, ત્યાર પછી ધરતી ત્યારે શું શું ઉપયોગી છે, નાગરિકોના જે ફરજો છે શું ઉપયોગી છે, બંધારણો છે, જેમના નીતિ નિયમો છે, પરંપરા છે, એ રાષ્ટ્રના સ્વરૂપની અંદર પરિચય ભૌતિક. પછી આપણે રાષ્ટ્ર પ્રત્યેનો આપણી જે ફરજ છે, કર્તવ્ય છે, તો શું છે, તો કે પહેલાં તો એક પૃથ્વી પ્રત્યે, એ ધરતી આપણી માતા છે અને ધરતી ઉપરની જે વનસ્પતિ છે એની બધીની જાણકારી હોવી જોઈએ પ્રકૃતિ વિશેની. ત્યાર પછી એમના મૂલ્ય છે સમજવા જોઈએ, સૌંદર્ય વિશે જોવું જોઈએ, સૌંદર્ય અને એમની ઔષધિ વિશે માહિતી મેળવી જોઈએ. ત્યાર પછી એમાં સાગર છે, જલાશયો છે, વસ્તુઓ છે, એ બધીની જિજ્ઞાસા એટલે કે એની માહિતી હોવી જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે આપણે જાણવું જોઈએ વિજ્ઞાન શું છે, ઉદ્યોગ શું છે, એમાં શું મહેનત કરવી જોઈએ, રાષ્ટ્રની અંદર શેની શેની મિલાવટ થાય છે, એ દરેક વ્યક્તિએ એમનું ધ્યાન હોવું જોઈએ. અને આપણો રાષ્ટ્ર કેટલો સમૃદ્ધ છે, કેટલો મુશ્કેલીમાં છે. ત્યાર પછી એમનો એક જન, રાષ્ટ્રની અંદર એનું બીજું અંગ છે જન, જન એટલે મનુષ્ય, કે રાષ્ટ્રની અંદર ધરતી ઉપર જેટલા લોકો રહે છે એ બધાએ છે એ ધરતીના પુત્ર છે, ધરતીના સંતાન છે, ધરતી આપણી માતા છે. તો આપણે આપણી માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, આપણી એને હૃદયથી માતા સમાન માનવી જોઈએ. ત્યાર પછી એની અંદર જે જે જનજીવન છે, એમના સંબંધો છે, એમના પ્રત્યેના રંગ, કોઈ પણ ભાષા છે, ધર્મ છે, જાતિના ભેદભાવ વગર ધરતી ઉપર, પૃથ્વી ઉપર જેટલા લોકો રહે છે એ ભાઈચારાના ભાવથી એકબીજાને મળીને અને એકબીજાના મદદથી એકબીજાનો અધિકાર છે એ છીનવા વગર કામ કરવું જોઈએ. બધાએ સાથે મળીને રાષ્ટ્ર માટેની પ્રગતિ કરવી જોઈએ. કંઈ પણ રાષ્ટ્ર ઉપર આવે, સંકટ આવે, મુશ્કેલી આવે, તો સાથે મળીને એનો સંઘર્ષનો નિકાલ કરવો જોઈએ, એવું એમને રાષ્ટ્રના અંગની અંદર આવે છે. પછી જનજીવન છે એનો શું છે, તો કે જનજીવન શેનાથી રહે છે, તો કે નદીનો પ્રવાહ હોવો જોઈએ, જુદા જુદા અનાજ હોવા જોઈએ, જુદી જુદી પરિસ્થિતિ હોય લોકોને, જીનજીવન ધબકદુરી એટલે માટે ઉદ્યોગ, શ્રમ, ગતિશીલ શ્રમ એટલે મહેનત કરવી જોઈએ. પછી સંસ્કૃતિ, તો કે આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ છે એ શું છે, સંસ્કૃતિનો વિકાસ થવો જોઈએ, એને લક્ષમાં લઈને આપણે મહેનત કરવી જોઈએ, સંસ્કૃતિને સન્માન આપવું જોઈએ. ત્યાર પછી એમના લક્ષણ શું છે, તો કે સાહિત્ય, સંસ્કૃતિના લક્ષણ છે સાહિત્ય છે, કલા છે, નૃત્ય છે, ગીત છે, આદાન પ્રદાન એટલે એકબીજા વચ્ચે લેવણ દેવણનો રિવાજ છે, અનેક રૂપો છે, આ એની એક સૂત્રતા હોવી જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, વ્યક્તિ પ્રત્યે એકબીજાને આનંદ, પ્રેમ, લાગણી, દ્વેષ, ઈર્ષા વગર હળીમળીને રહેવા જોઈએ. પછી રાષ્ટ્રની સંસ્કૃતિ છે એ લોકગીત છે, લોકકથાઓ છે, આ બધા વિશે લોકોએ જાણતું રહેવું જોઈએ, નૃત્ય વિશે જાણકારી હોવી જોઈએ, ગીતો વિશે, સાહિત્ય વિશે, એકબીજાના વ્યવહાર વિશે. અને છેલ્લે છે એ પૂર્વજનોની નીતિઓ, કે આપણા પૂર્વજનો પ્રાચીન ધાર્મિક, વૈજ્ઞાનિક, પૌરાણિક, કલા, સાહિત્ય કલા, સાંસ્કૃતિક કલા સુરક્ષિત જે મૂકીને ગયા છે એનો આપણે રક્ષણ કરીને આપણે પણ આપણી પાછળની પેઢી છે એનો સંવર્ધન એટલે કે એમાં અંદર થોડો ઘણો વિકાસ કરીને
પાછળ જે આપણા લોકો છે એ ગયા છે, એને આપણે જે સંસ્કૃતિ આપીને ગયા છે એમાં થોડું ઘણું સંવર્ધન એટલે કે વધારીને આપણે એમને આપવું જોઈએ એવું અહીંયા અગ્રવાલ કહે છે. તો મિત્રો હવે આપણે પાઠમાંથી જ જોઈએ. વાસુદેવ અગ્રવાલ એમનો જન્મ છે 1904 અને નિધન છે 1966. વાસુદેવ અગ્રવાલ કિશન લખનૌ વિશ્વવિદ્યાલય એમએ કિયા થા તદ્દન સે સન 1940 મે ઉસકા મથુરા પુરાતન સંગ્રહાલય કે અધ્યક્ષ પદ પર રહે. બાદ મેં ઉન્હોને પીએચડી તથા ડી ઇલિએટ કી ઉપાધિઓ પ્રાપ્ત કી. ઉનકે ભારતીય પુરાતત્વ વિભાગ મેં અધ્યક્ષ પદ કા હી સફળતાપૂર્વક નિર્વાહ કિયા. મન 1951 મેં હી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય કે કોલેજ ઓફ ઇલોઝિટ મેં પ્રોફેસર નિયુક્ત હુઆ. વે ભારતીય મુદ્રા પરિચય ભારતીય સંગ્રહાલય પરિષદ તથા લોક ઇન્ડિયન ઘંટકાર કાગ્રહ કે સંભાવિત રહ ચુકે થે. ભારતીય સંસ્કૃતિ ઓર સભ્યતા કે અન્વેષ તથા ઇતિહાસ ઓર પુરાતત્વ કે ગહન વિદ્વાન સે રૂપ મેં વે દેશભર સમાન પાતે હૈ. ઉનકી લિખી હુઈ ઓર પ્રમુખ સંપાદિત પુસ્તક ઇન પ્રકાર હૈ ઉજ્જૈત કલા ઓર સાંસ્કૃતિક કલ્પવૃક્ષ કાદંબરી ભારતીય મૌલિક એકતા હૈ. રાષ્ટ્ર કા સ્વરૂપ એક ચિંતન નિબંધ હૈ. ઇસમે લેખક ને દેશ કે રાષ્ટ્ર બનાને વાલે તત્વો કી ચર્ચા કી હૈ. ભૂમિ ભૂમિ બસને વાલે જન ઓર જન કી સંસ્કૃતિ એહી તીન તત્વ કો જો હી દેશ કે રાષ્ટ્ર બનાતે હૈ. इस तीनों पर राष्ट्रीय जीवन में महत्व प्रतिपाद कर लेखक राष्ट्र की जनता को यह अनुरोध करता है कि वह उनका पहचान तथा इसका गौरव है. तो हमें अपने पाठ में अंदर थी जो सु कवि परिचय अने सु होय इना विषय अपने माहिती मेळवी. भूमि भूमि पर बसने वाले जन ही जन की संस्कृति है. इन तीनों में सम्मिलित है राष्ट्र का स्वरूप કે ભૂમિ ભૂમિ જન્મભૂમિ ઉપર જે રહે છે ધરતી ઉપર જે લોકો જન એટલે મનુષ્ય રહે છે એની સંસ્કૃતિ એને સંમલિત એટલે કે સંકલિત એ બધા સાથે રહીને એમનું રાષ્ટ્રનું સ્વરૂપ છે. ભૂમિકા નિર્માણ દેવોને કિયા હૈ વો અનંત કાલ સે હૈ. ઉનકે ભૌતિક રૂપ સૌંદર્ય ઓર સમૃદ્ધિ કે પ્રતિ સોચતે હોના હમારા આવશ્યક કર્તવ્ય. કે ધરતીનું નિર્માણ છે એ દેવતાઓને ભગવાનને કર્યું છે અનંત કાળથી પૂર્વજનોથી છે. ભૌતિક એટલે માટે એનું ભૌતિક સ્વરૂપ છે સૌંદર્ય છે સમૃદ્ધિ છે આ બધો એનો વિચાર આપણે કરવો આવશ્યક છે. ભૂમિ કે પાર્થિક સ્વરૂપ કે પ્રતિ હમ જીતના અધિક જાગૃત હોને ઇતના હિ હમારી રાષ્ટ્રીય બલબતી હો સકે. કે ધરતી કા સ્વરૂપ છે જે માતૃભૂમિના સ્વરૂપ છે એના વિશે આપણે વધારે ને વધારે જાગૃત છે વધારે જાણકારી મેળવીએ એટલે આપણી રાષ્ટ્રીય ભાવના વધારે છે. યો પૃથ્વી સબસે અર્થ મે સમર્પિત રાષ્ટ્રીય વિચારધારા કી જનતી હૈ. જો રાષ્ટ્રીય પૃથ્વી સે સાથ નહીં જુડી વ નિર્મૂલ હોતી હૈ. રાષ્ટ્રીયતા કે જુડે પૃથ્વી સે જીતની ગહરી હોય ઇતની રાષ્ટ્રીય ભાવના અંકુલિત પલ્વિત હોતે હૈ. કે જેટલી જેટલી તમે રાષ્ટ્રની વિચારધારા છે રાષ્ટ્ર પ્રત્યેની તમારી ફરજ છે પૃથ્વી પ્રત્યે તમે જેટલા સજાગ છો પૃથ્વી પ્રત્યેની તમારી જેટલી ફરજો છે જેટલી ભાવનાઓ છે જેટલી કરો છો ને એટલા તમારી રાષ્ટ્રના અંકુર છે એ પલ્વિત એટલે કે અંકુરો ફૂટે છે. ઇસલિયે પૃથ્વી સે ભૌતિક સ્વરૂપ કી અધુપાત જાણકારી કરના હી. ઉનકી સુંદરતા ઉપયોગિતા ઓર મહિમા કો પહોંચાન આવશ્યક હૈ ધર્મ હૈ. ઉદાહરણ કે લિયે પૃથ્વી કી ઉપજાત શક્તિ બઢાને વાલે મેહ જો પ્રતિ વર્ષ સમયસર આકર અપને અમૃત જલ से इस सिंचते हैं तो हमारे अध्ययन में परिधीन के अंतर्गत आने चाहिए. कि जो पृथ्वी नो विकास करवा माटे वनस्पति नी सुंदरता लावा माटे भौतिकता वधारवा माटे जो वरसाद छे ए समयसर आवे छे अने तो आ हमारी पृथ्वी नो विकास थाय छे. उन्हें मेघ जलों में परिवहन प्रत्येक तुसला और वनस्पति का सूक्ष्म परिचय प्राप्त करना हमारा कर्तव्य. एटला माटे आपणे छे ए मेघ जल एटले के सरोवरो छे पछी परिवहन एटले के जे केनालो छे पाणी द्वारा जे संग्रह कराता होय छे ए नदी नाळा छे वनस्पति प्रत्ये आपणे सजाग रहेवू जोईए. इस प्रकार जल चारों पर हमारे ज्ञान का कपट खुले तब सैकड़ों वर्षों से शून्य और अंधकार में भरे हुए જીવન કો ક્ષેત્ર મેં નયા ઉજાલા દેખાય. એવી જ રીતે લોકોમાં ભાઈચારાનું જો જ્ઞાન થાય એકબીજાના પ્રેમ લાગણીઓ ના અંકુરો ફૂટે તો એમ કે છે શૂન્યના અંધકારમાંથી નવા જીવન એમને મળી રહે. ધરતી માતા કો ખોલ મેં હો અમૂલ્ય નિધિઓ ભરી હૈ. ધરતીના પેટાળની અંદર અનિધિ અમૂલ્ય એટલે કે
ગણી ન શકાય એટલી કેટલી બધી એમાં સિદ્ધિઓ પડી છે, જિનકે કારણ હમ વસુધરા કહેતે, એટલા માટે તો આપણે ધરતીને વસુધરા કહે છે. ઉન કોન પરિચય ન હોંગા જાય, એનો પરિચય કોને ન હોય. લાખો કરોડો વર્ષે ઉનકે પ્રકારી ધાતુ કી પૃથ્વી ગર્ભ મેં પોષણ મિલાય. લાખો કરોડો વર્ષથી ધરતીના પેટાળની અંદર કેટલા બધા, ગર્ભની અંદર પેટાળની અંદર કેટલા બધા ધાતુઓનો વિકાસ થયો છે. દિન રાત બહને વાલી નદીઓ પહાડો ચીસ પીસ પીસ કર અગણિત પ્રકાર કી મિટ્ટીઓ સે પૃથ્વી કો દેહ કા સમજા હે. કે વર્ષો સે દિન રાત ચાલ નદીઓ છે પહાડો છે એને પીસીને અગણિત એમની માટીઓ છે પૃથ્વીના દેહને સમજે છે. હમારે ભાવિ આર્થિક અદ્રમ્ય કે લીએ ઇન સભી જાંચ પહોંચાડ અંતક અવશ્ય કે. પૃથ્વી કી ગોદ મેં જન્મ લેને વાલા ખડે પથ્થર કુશલ શિલ્પા ઓ સવારે જાને કા અત્યંત સૌંદર્ય કા પ્રતીક હે. કે પૃથ્વીની ગોદની અંદર પેટાળની અંદર જે જન્મ લેવાવાળા પથ્થરો છે શિલાઓ છે એ પણ અત્યંત સુંદર છે, સુંદર એનું પ્રતીક બને છે. નાના ભાંતિ ઓર અગઢ નગ વિંધ્ય કી નદીઓ કા પ્રવાસે સૂર્ય કી ધૂપ ચિક ચીલ કકતે રહેતે ઉન શિલ્લ વટો કો જલ ચતુર કારીગર પહલદાર કવાટ લાદે હે. તબ ઉનકે પ્રત્યેક ઘાટ મેં નહીં શોભા ઓર સુંદરતા હે. કે નદીઓને આ પ્રવાહ છે એને સૂર્યનો ધૂપ પડે છે, બાજુમાં જે શિલાઓ છે એને કારીગરો કોતરીને સરસ મજાનું એક નવું જ રૂપ આપે છે, એનો એક પરિચય છે, અલગ જ છે. વે અનમોલ હોતે હે પૃથ્વી ઓર આકાશ અંતલાલ મેં જો કુછ સામગ્રી ભરી હે પૃથ્વી કે ચારો પૃથ્વી કે ચારો ઓર ફેલ હુએ ગર્ભી સાગર મેં જલચર એવ રત્નો કી રાશિયાએ. ઉનકે સબકે પ્રતિ ચેતના ઓર સ્વાગત કે નય ભાવ રાષ્ટ્ર મેં ફેલ ચાહીએ. રાષ્ટ્ર કે નવયુગો કો હૃદય મેં ઉન સબસે પ્રતિ જિજ્ઞાસા કી નહીં કિરણ જલ તક નહીં ફૂટી તબ તક હમ સોચતે રહે. વિજ્ઞાન ઓર ઉદ્યોગ દોનો હિ મિલાકર રાષ્ટ્ર કે ભૌતિક સ્વરૂપ કા એક નયા ટાટા ખડા કરતા હે. વિજ્ઞાન અને ઉદ્યોગો છે એ બે મિલાવટ કરીને રાષ્ટ્રનું ભૌતિક સ્વરૂપ છે એનો એ વધારો કરે છે. યહ કાર્ય પ્રસન્નતા ઉત્સાહ અથક પરિશ્રમ સે દ્વારા નિત્ય આગે વધના ચાહે. કે આ કાર્યક્રમ છે એ પ્રસન્નતાથી અને પરિશ્રમ એટલે મહેનતથી દરરોજ નિત્ય અને દરરોજથી આગળ વધવું જોઈએ. હમ યહ ધ્યેય કોહી રાષ્ટ્ર મેં જીતના હાથ હે ઉનમે સે કોઈ ભી ઇસ કાર્ય મેં ભાગ બિના ન શકે. કે અમારે આ દેશની ધરતી છે એના માટે એટલો બધો આના માટે એટલો બધો ભોગ દેવો પડે મનુષ્યએ તો એ કોઈ ભી ઇસ કાર્ય મેં ભાગ બિના ન રહે. કોઈ લોકો છે એ રાષ્ટ્રના સ્વરૂપ માટે વિકાસ માટે જો ભાગવો લેવામાં રહી ન જાય એવું અહીંયા કવિ કહે છે. ભાગ એકની અંદર માત્ર કવિ પરિચય અને થોડું એવું આગળનો પાઠ લીધો છે. હવે આવતા નેક્સ્ટ પીરિયડની અંદર ભાગ બેમાં જોશું. તો અસ્તુ, બાય.